ચોમાસાની શરૂઆત થતા જ વાપી ટાઉનમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. હાઈવે પર છરવાડા ક્રોસિંગનું કામ ચોમાસા પહેલા જ પૂરું કરવાનું હતું, તે પૂરું નહીં થતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા છે. જ્યારે બલીઠા ફાટક, ટાઉન ફાટક, રેલવે કંડાળામાં કે વાપી ચોરસ્તા આ તમામ મુખ્ય આવાગમનના માર્ગો પર હાલ ટ્રાફિક સમસ્યાને લઈ વાપીવાસીઓ પારાવાર પીડા ભોગવી રહ્યા છે. જો ચોમાસાની શરૂઆતના એક સપ્તાહમાં આ હાલત થઈ છે તો હજુ તો અધિક માસ સહિત કુલ 4 મહિના કાઢવાના છે. લાગે છે કે વાપીવાસીઓએ છેલ્લા 9 વર્ષથી ભોગવેલી પીડાનો અંત આ વર્ષે પણ યથાવત રહેશે. હવે તો 2024માં જ આ સમસ્યામાંથી છુટકારો થશે, એ પણ થશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. કેમકે વિકાસના નામે શરૂ કરેલા રોડ બ્રિજના મોટાભાગના કામ તકલાદી સાબિત થયા છે, જેની સામે કોઈ કાર્યવાહી થતી જોવા મળી નથી. એટલે જેમ સંચાળના આરોપી પર ગાબડું પડ્યું એવા ગાબડા જાનમાલનું નુકસાન કરાવશે તો પીડા જીવન પરની યથાવત રહેશે. રસ્તા જે બગડે એ પહેલે બનાવી લઈએ તો નવેમ્બર ડિસેમ્બર સારું, અને મારું નગરપાલિકામાં બી વાત થયેલી, બેનથીની એસપી સાહેબ આવેલા ત્યારે બી વાત થયેલી કે ભાઈ આપણે જરા પહેલે રસ્તો રિપેર કરી દે તો સારું પડે, કેમકે દર વર્ષે હેવી બારિશ છે. આખા ગુજરાતમાં બધે જ આ પરેશાની છે રસ્તાઓની ને ગટરની ને લાઇનની. જ્યારે ટાઈમ આવે ત્યારે આપણે સાફ કરવા નીકળીએ, એના કરતાં પહેલે અગર આપણે ધ્યાન આપીએ તો લોકોને આપણે બચાવી શકીએ ખાડામાં પડવાથી. લોકોની ગાડીનું નુકસાન, જાનમાલનું નુકસાન ઘણો થાય છે, અને અમને અહીંયા વાહભાઈ બે, અહીંયા હું જમિયતમાં હંમેશા 2 કલાક અહીંયા બેહું તો કમથી કમની તો દિવસની 20-25 ગાડી ફસાય છે. ને પિલ્લર પર બી એક ગાડી આવી ગયેલી, આખો પિલ્લર આવી ગયેલો છે, 5 નંબર ને 3 નંબર એટલે અરે 4 નંબર, તે 2 પિલ્લર પર બી ગાડી આવી ગઈ. ને પછી આવી રીતે ઘણી જગ્યાએ પડે. આ વખતે એ લોકોએ અંડરગ્રાઉન્ડમાં ધ્યાન આપ્યું. તે દિવસે મેં કશ્મીરાબેનને બી જોયું તો 4 પંપ મૂકેલા છે તો ત્યાં પાણી આ વખતે નથી ભેગું થતું. તો એક સવલત છે કે વાપીનો જોડવાનો એક રસ્તો ફાટક છે ને એક આ છે સાહેબ, તો 2 થી રસ્તા જોડેલા છે એટલે એના પર ધ્યાન આપે. ને આને પહેલેથી માલ લાગતો તો આટલું બચશે, પછી બી કામ કરે એના કરતાં પહેલે જ કરી લે વરસાદ પહેલે તો ઘણું સારું રહે. ઈસ્ટ વેસ્ટના બલીઠાથી જાઓ કે આ બાજુ જે બાજુ બી જાઓ તો બધે રસ્તો એ છે. ખાલી અમને મારા ધ્યાનમાં પેલો નાલો, હું રોજ ત્યાંથી આવું ને ફાટકથી આવું તો મને કમથી કમ 3-4 ગાડી જાય તો 1/2 કલાક લાગે. એટલે પબ્લિક સખત હેરાન થાય છે. એટલે જે બી ટાઈમ મળે, અમને વરસાદ છે, વરસાદ અટકે તો એના પર તંત્ર ધ્યાન આપે. અમારા કનુભાઈ દેસાઈએ ઘણું કામ કર્યું ભાઈ, નગરપાલિકા બી કરે, આમ અમે નથી એક્સેપ્ટ મૂકતા, પણ જે પહેલે એક્શન લેવા જોઈએ તે કરવા જરૂરી છે કે વરસાદમાં લોકો અકસ્માતથી બચે. આ રસ્તાના માટે એ લોકો વારંવાર અમે એમને જણાવેલું, જ્યારથી એ લોકો કોલમનું કામ ચાલુ કરી ત્યારથી એ લોકો વાત કરી હતી કે અમે પાકો રસ્તો અહીંયા બનાવી આપીશું, પણ હજુ સુધી એ લોકો કંઈ કામ કર્યું નથી. પહેલાં અમે ધોરાડો ખાધો છે પેટ ભરીને, હવે કાદો કિચડમાં અમે ફરી રહેલા છીએ. કેટલા વાહનો દિવસોમાં ફસાય છે અને કઈ રીતે? અરે ઘણા વાહનો ફસાય છે અહીંયા. આ યાદવ ટ્રેન વાળો છે, અહીંયા જ ઉભા રહે છે ને વારંવાર દરેક ગાડી વાળો પાસે પૈસા લઈ લે છે અને કાઢે છે. હાલમાં 4 નંબરના એના અંબર કોલમના અંદર બી એને નુકસાન થયું છે, અને 5 નંબરમાં બી ગાડી ઠોકી ગઈ છે અને કોલમને બી નુકસાન કર્યું છે. તે છતાં આજુબાજુ જે માટી પૂરી છે, માટી એટલી નરમ થઈ ગઈ છે કે ગાડી આવીને વારંવાર એમાં જ ફસી જાય છે. ને બિચારા સામેવાર ગાડીવાળાને નુકસાન થાય છે, એને 5,000-10,000 રૂપિયા આપીને પછી એની ગાડી કાઢવામાં આવે છે. નાની ગાડી હોય તો 1,000 રૂપિયા એ લોકો લે છે કેરનવાળા. આ બાબતે તંત્રને કંઈ રજૂઆત કરી? એટલે આગળ હોય અમારા ધકાભાઈ પણ વાત કરી હતી બોલાવીને, અને તે છતાં બી અમે વારંવાર બધાને કહે છે પણ કોઈ કહેતો નથી. કારણ કે આ મસ્જિદ ના હામે જ રહું છું, મસ્જિદનો હું ટ્રસ્ટી છું ને આ એરિયામાં જ હું રહું છું. ઘણા વર્ષોથી અમે અહીંયા જ રહીએ છીએ ને વારંવાર એ લોકોને કહેવા છતાં PWDમાં કહી કે નગરપાલિકામાં કહી, પણ એ લોકો કોઈ પણ જાતનું કંઈ એ લોકો કાન સાંભળતો નથી. આમાં વચમાં આવીને કંઈ નાખેલો થોડો માલ મટીરિયલ, તે છતાં બી હજુ કંઈ પણ કરતા નથી. આજે પોઝિશન જોયો તો અમે ગાડી બધી ઊભી છે ને કેવી રીતે એ લોકો તકલીફ વેઠી રહેલા છે રસ્તા આવવા જવા માટે. એ લોકો વારંવાર કહે છે અમે કરી આપીએ છીએ પણ કરતા નથી એ લોકો.